હવે દ્રશ્ય શ્રાવ્ય સાધનના ઉપયોગના કૌશલ્ય બાબતે ડોક્ટર સતીશ પાઠક અને સંજય શાહ આપણને માહિતી આપશે. સાહેબ આવું કે? ઓહો સંજય, તું છે? ક્યાંથી ભૂલ્યો પડે સવાર સવારમાં? આવ બેસ. સાહેબ મારે એક બહુ મોટી મૂંઝવણ પડી છે અત્યારે. એ સિવાય તો તું અહીંયા આવે છે ક્યાં ભલા માણસ? અમારે ત્યાં અત્યારે માઇક્રો ટીચિંગ પાઠ ચાલુ થયા છે અને એમાં પણ મારે દ્રશ્ય શ્રાવ્ય સાધનના ઉપયોગના કૌશલ્યમાં પાઠ આપવાનો છે. ઓ, માઇક્રો ટીચિંગ સેશન ચાલે છે એમ ને? હા. કયું કૌશલ્ય કીધું? દ્રશ્ય શ્રાવ્ય સાધનના ઉપયોગનું કૌશલ્ય. હા, તો તારે એમાં હવે શું જાણવું છે? મારે એના વિશે જાણકારી મેળવવી છે સાહેબ. અચ્છા અચ્છા, તો એ તો એના શબ્દોમાંથી જેનો અર્થ આપણને સમજાય તેવો છે. દ્રશ્ય એટલે જે જોઈ શકાય, અને શ્રાવ્ય એટલે જે સાંભળી શકાય. જે સાધનોમાં આવું જોઈ શકાતું હોય અને સાંભળી શકાતું હોય, અને વર્ગ શિક્ષણમાં આવા સાધન સામગ્રી વડે તમે શિક્ષણ કાર્ય કરો અને બાળકોનું ધ્યાન કેન્દ્રિત કરો, વર્ગ શિક્ષણને અસરકારક બનાવો, તો આ અધ્યાપન કૌશલ્ય છે. એને દ્રશ્ય શ્રાવ્ય સાધનના ઉપયોગનું કૌશલ્ય કહેવાય. સમજાયું? સમજાયું, પણ હજુ મારે એના વિશે વધારે જાણકારી જોઈએ છે સાહેબ. ઓહો, તો આ તો વર્ગ શિક્ષણ કરતી વખતે તમે જ્યારે આ કૌશલ્યનો ઉપયોગ કરો ને ત્યારે કેટલીક ચોક્કસ કાળજી લેવી પડે તમારે. કેવી? જેમ કે તમે જે સાધનનો ઉપયોગ કરવાના હોય તે તમારા વિષય વસ્તુ સાથે બરાબર સુસંગત હોવું જોઈએ. પછી બીજી વસ્તુ કે તમારે એ સાધન સામગ્રીનો ઉપયોગ વિષય વસ્તુ ભણાવો ત્યારે ચોક્કસ સમયે જ કરવો જોઈએ. આપણે ઘણીવાર નથી જોતા કે ભૂગોળ ભણાવતા હોય ને ત્યારે નકશો પહેલેથી ટીંગાડી દે, પણ એમ ન કરાય. નકશાનો ઉપયોગ જે સમયે કરવાનો હોય ત્યારે જ વર્ગમાં તે લટકાવાય, અને તે સમયે તેમાં યોગ્ય સ્થળ કે વાતનો નિર્દેશ કરાય. પછી બીજી એક ખાસ વસ્તુ એ છે કે શિક્ષક તરીકે તમે જે સાધન સામગ્રી વાપરો ત્યારે તેમાં તમારી પૂરેપૂરી નિપુણતા હોવી જોઈએ, અને સાથે સાથે આખો વર્ગ તેને જોઈ શકે તેવી સામગ્રી તમારે ઉપયોગમાં લેવી જોઈએ. તો આટલી તો ખાસ કાળજી લેવી જ જોઈએ તમારે. એ વાત તો સાચી, પણ આવા દ્રશ્ય શ્રાવ્ય સાધનો કયા કયા હોઈ શકે? હા હા હા, બરાબર છે. જો, એક તો મેં નકશાની તને વાત કરી ને, તો આવા દ્રશ્ય અને શ્રાવ્ય એટલે કે જોઈ શકાય તેવા, તમે શાકભાજીનો પાઠ ભણાવતો હોય તો બટાકા રીંગણા જે કંઈ લઈ જવું હોય તો લઈ જવાય, વિજ્ઞાનનો પુષ્પનો પાઠ ભણાવતા હોય તો બગીચામાંથી ફૂલ લઈ આવાય, આલેખનો પાઠ ભણાવતા હોય તો આલેખ પત્ર હોય, અને હવે તો આ કોમ્પ્યુટરનો યુગ છે, કોમ્પ્યુટર દ્વારા પણ પાઠ અપાય છે. કોઈ કાવ્ય આપણને ગાતા ના આવડતું હોય તો ટેપ રેકોર્ડરની મદદથી તમે કાવ્ય ગાન પણ સંભળાવી શકો. રેડિયો છે, આવા અનેક માધ્યમો છે દ્રશ્ય અને શ્રાવ્ય, અને કેટલાકમાં દ્રશ્ય અને શ્રાવ્ય બંનેનું મિશ્રણ થતું હોય. તો આવા સાધન સામગ્રીના ઉપયોગ વડે તમે વર્ગ શિક્ષણને ખૂબ અસરકારક બનાવી શકો. બરાબર, પણ હજુ એક સાહેબ મને મૂંઝવણ એ છે કે જ્યારે હું પાઠ આપવા જઈશ, બરાબર, તો જે અમારા સાહેબ છે એ શેને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન કરશે? આ તમારા તાલીમાર્થીઓની આ જ તકલીફ હોય છે કે બધે મૂલ્યાંકન, એમાં ગુણ હોય એટલે પેલું મૂલ્યાંકન કેમ કરશે એની ચિંતા હોય તમને. હોય જ ને? હા, એ વાત સાચી છે તારી. કોઈ પણ પાઠનું મૂલ્યાંકન છે ને એ કેટલાક ચોક્કસ ઘટકોના આધારે થતું હોય, અને એમાંય વળી આ તો પાછા માઇક્રો પાઠ છે. તમારા દ્રશ્ય શ્રાવ્ય સાધનના ઉપયોગનું કૌશલ્ય છે એનું નિરીક્ષણ કરવા પણ કેટલાક ચોક્કસ ઘટકો છે. આવા 5 ઘટકો છે, જો હું તને એક પછી એક ગણાવું બહુ ઉતાવળો ના થતું. પહેલું ઘટક છે માધ્યમની પસંદગી. એટલે મેં હમણાં જ કીધું તને કે દ્રશ્ય શ્રાવ્ય અને દ્રશ્ય શ્રાવ્ય એ બંને જેમાં આવતું હોય તે આવી કોઈ ચોક્કસ માધ્યમ એટલે કે સાધનની પસંદગી કરવી. પછી બીજું ઘટક છે માધ્યમનું સ્વરૂપ. એટલે મેં એમ કીધું કે આકર્ષક રંગનું હોય જે બાળકોને જોવાનું ગમે, એનું કદ પણ યોગ્ય હોય, બરાબર માપસર હોય. ઘણીવાર તમારો વર્ગ મોટો હોય, નાનું સાધન તમે લઈને જાઓ તો બધો આખો વર્ગ જોઈ ન શકે, તો આ એનું સ્વરૂપ છે એને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. પછી શિક્ષક તરીકે એ સાધનને તમને વાપરતા આવડવું જોઈએ, તો એ શિક્ષકનું નિયંત્રણ એ ત્રીજો ઘટક થયું. ત્યારબાદ આ કૌશલ્યનો મહત્તમ ઉપયોગ તમે
જ્યારે વર્ગમાં કરતા હોય ત્યારે બાળકો સાથેની આંતરક્રિયા ખૂબ ઝડપી બને, બાળકો તમારી સાથે ભાગીદારી નોંધાવે એ માટે પણ એનો ઉપયોગ થાય. તો ચોથું ઘટક એનું કયું થયું? તો કે વિદ્યાર્થીઓની ભાગીદારી. હવે પાંચમું અને છેલ્લું ઘટક એટલે વર્ગ વ્યવહાર. એટલે આ ચારેય ઘટકોનો સરવાળો કહેવાય છે કે તમારો વર્ગ વ્યવહાર અસરકારક બનાવવા માટે તમે દ્રશ્ય શ્રાવ્ય સાધનનો ઉપયોગ કરો છો અને બાળકોનું ધ્યાન કેન્દ્રિત કરો છો અને તે દ્વારા તમે અસરકારક શિક્ષણ આપો છો. તો આ પાંચ ઘટકો દ્વારા જ આ માઇક્રોપાઠનું નિરીક્ષણ કરવામાં આવે છે. હવે જો તારે જાણવું હોય તો આવું નિરીક્ષણ પત્રકનો એક ચોક્કસ નમૂનો હોય છે, તો જો આપણે એ નમૂનો પણ જોઈએ. તો જોયું, હવે તો મને લાગે છે કે તને આ દ્રશ્ય શ્રાવ્ય સાધનના ઉપયોગનું કૌશલ્ય હવે તને બરાબર સમજાયું હશે. તો હવે લાગી જા તૈયારીમાં, પાઠ આયોજન કરો અને સરસ શિક્ષણ આપો. હા સાહેબ, હવે મને બરાબર સમજાઈ ગયું અને હું સારી રીતે હવે આ પાઠ આપીશ. બસ ત્યારે જાઓ. ચાલો તો બસ આવજો સાહેબ. આવજો આવજો. મિત્રો, આજે આપણે કોમ્પ્યુટર પર એક ચિત્ર નિહાળીએ. જોયું ને ચિત્ર? કહેશો કોઈ આ શેનું ચિત્ર છે? જગદીશભાઈ, ધબકતું હૃદય. હા સરસ. આ ચિત્ર ગઈકાલે આપણે જે શીખી ગયા રુધિરાભિસરણ તંત્ર, એનું એક મુખ્ય અંગ હૃદય છે. તો આ હૃદયનું કાર્ય શું છે તે આજે આપણે એક સ્વનિર્મિત સાધનની મદદથી નિહાળીશું. મિત્રો, આ એક સ્વનિર્મિત સાધનમાં આપણે જોઈએ તો આ શરીરના ઉપરનો ભાગ છે અને આ શરીરના નીચેનો ભાગ છે. શરીરના ઉપરના ભાગમાંથી અશુદ્ધ રુધિર ઉર્ધ્વ શિરા મારફતે અને શરીરના નીચેના ભાગમાંથી અશુદ્ધ રુધિર અધઃ શિરા મારફતે જમણા કર્ણકમાં ઠલવાય છે. આ જમણું કર્ણક જ્યારે સંકોચન પામે છે ત્યારે તેમાંનું રુધિર જમણા ક્ષેપકમાં આવે છે અને જ્યારે જમણું ક્ષેપક સંકોચન પામે છે ત્યારે તેમાંનું અશુદ્ધ રુધિર ફુફ્ફુસ ધમની દ્વારા ફેફસામાં દાખલ થાય છે. આ અશુદ્ધ રુધિર ઓક્સિજન વિહીન હોય છે અને જ્યારે ફેફસામાં દાખલ થાય છે ત્યારે તેમાં ઓક્સિજન ભળે છે અને ઓક્સિજનવાળું શુદ્ધ રુધિર બને છે. આ શુદ્ધ થયેલું રુધિર ફુફ્ફુસ શિરા મારફતે ડાબા કર્ણકમાં ઠલવાય છે અને ડાબું કર્ણક જ્યારે સંકોચન પામે ત્યારે તેમાંનું શુદ્ધ રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે અને ડાબું ક્ષેપક સંકોચાય ત્યારે મહાધમની મારફતે ફરી પાછું શરીરના ઉપરના ભાગમાં અને શરીરના નીચેના ભાગમાં જાય છે અને ત્યાર પછી તેમાંનું અશુદ્ધ રુધિર ફરી પાછું ઉર્ધ્વ શિરા અને અધઃ શિરા મારફતે જમણા કર્ણકમાં ઠલવાય છે. આ રીતે રુધિરનું પરિભ્રમણ થયા કરે છે. અહીં આપણે જોયું કે ઉર્ધ્વ શિરા, અધઃ શિરા અને ફુફ્ફુસ ધમની આ ત્રણેયના રંગ કયા છે? કહેશે કોઈ? હા બેલાબેન, ભૂરા રંગની. સરસ. તો આ રંગ શા માટે ભૂરો છે? તો કે એમાં ઓક્સિજન વિહીન રુધિર જાય છે તે માટે. તે જ રીતે તમે જોશો તો ફુફ્ફુસ શિરા અને મહાધમની આ બંનેમાં ઓક્સિજન વાળું રુધિર દાખલ થાય છે, હોય છે, માટે તે લાલ રંગની હોય છે. મિત્રો, આ જે પરિવહન છે એ જ પરિવહનને આપણે ફરી પાછું કોમ્પ્યુટરની અંદર નિહાળીએ. તો જોયું ને મિત્રો, આ રીતે રુધિરનું પરિવહન થાય છે.